ઓમિક્રોનના કારણે વિશ્વમાં ફરી એક વખત ચિંતાનો માહોલ સર્જાયો છે. ફરી એક વખત વિશ્વ પર મહામારીનું સંકટ ઘેરાઈ રહ્યું છે. કેટલાય દેશોએ કોરોનાના નવા વેરિયન્ટને લઈને નવા પ્રતિબંધો પણ લાગુ કર્યા છે. ચીનમાં કેટલાક વિસ્તારમાં લોકડાઉન પણ લાગુ કરી દેવાયું છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ 280ને પાર કરી ચૂક્યા છે. બે વૈજ્ઞાનિકોને આ શંકા પણ છે કે ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે. તેવામાં નવા વર્ષની ઉજવણીમાં લોકો એવા ઓતપ્રોત ન બની જાય કે સંક્રમણની સ્થિતિ ગંભીર બની જાય. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ. નવા વર્ષે ત્રીજી લહેર. ન્યુ ઇયર એટલે મોજ મસ્તી અને પાર્ટીની તક. એકત્રીસ ડિસેમ્બરની રાત્રે જ્યારે ઘડિયાળના કાંટા 12 વાગ્યા છે તે બતાવશે તો આખી દુનિયા ઉજવણી કરશે. આખી દુનિયા જૂના વર્ષને વિદાય આપશે અને નવા વર્ષને ઉત્સાહભેર આવકારશે. તે પહેલા દુનિયા ક્રિસમસની ઉજવણી કરશે. તે માટે પણ દુનિયામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દુનિયામાં ક્રિસમસની ઉજવણીની તૈયારી. વિવિધ દેશોમાં રંગબેરંગી સજાવટ. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી અમેરિકાની યુરોપના દેશોમાં રંગેચંગે કરવામાં આવે છે. યુરોપ અને અન્ય કેટલાક દેશો માટે ક્રિસમસ એ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. આમ તો હવે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ઉજવાય છે, માટે જ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે શાનદાર તૈયારીઓ શરૂ થઈ છે. ક્રિસમસના તહેવારમાં સૌથી આકર્ષક વસ્તુ હોય છે સુશોભન. આ તસવીરો દુનિયાના વિવિધ દેશોની છે. રશિયાની રાજધાની મોસ્કોની આ તસવીરો છે. અહીં ક્રિસમસને લઈ બજારોમાં રોનક છે. અહીં બરફ વચ્ચે રંગબેરંગી લાઇટિંગ કોઈનું પણ મન મોહી લે તેવું છે. શરૂ થઈ ગઈ છે. અહીં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટના કારણે વિશ્વમાં ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ દુનિયામાં વિવિધ જગ્યાએ ક્રિસમસની ઉજવણી પણ શરૂ થઈ ચૂકી છે. તે પણ તેવા સમયે જ્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ બિલ ગેટ્સ ઓમિક્રોનને લઈ ચેતવણી આપી ચૂક્યા છે કે દુનિયા મહામારીના સૌથી કપરાકાળ તરફ આગળ વધી રહી છે. ભારતમાં નવા વર્ષની સૌથી મોટી ઉજવણી થાય છે ગોવામાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોવામાં નવા વર્ષની ઉજવણી તૈયારી શરૂ થઈ છે. 31મી ડિસેમ્બરને હજુ થોડા દિવસો બાકી છે, પણ ક્રિસમસને લઈ ગોવામાં અત્યારથી પ્રવાસીઓ ઉમટવાનું શરૂ થઈ ગયું છે.
નવા વર્ષની ઉજવણી પર ઓમિક્રોનનું ગ્રહણ અને બેઇજિંગ આગામી વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2022માં વિન્ટર ઓલિમ્પિકની મેજબાની કરવાની તૈયારી કરી રહ્યું છે. તો બીજી તરફ કોરોનાના કેસ વધતા ચીન ફરી હાઈ એલર્ટ પર છે. સિયાન પ્રાંતમાં બુધવારે કોરોના વાયરસના 52 નવા કેસ સામે આવ્યા છે. 9 ડિસેમ્બર પછી આ પ્રાંતમાં કોરોનાનો આંકડો વધીને 143 થઈ ગયો છે, જે બાદ પ્રાંતની સરકારે આદેશ જાહેર કરતા કહ્યું કે ગુરુવાર રાતથી શહેરના તમામ ઘરના એક જ સભ્યને 2 દિવસમાં માત્ર 1 વખત જરૂરી સામાન ખરીદવા માટે મોકલી શકાશે. બાકીના તમામને ઘરની અંદર રહેવાના જ આદેશ આપ્યા છે. સાથે જ સરકારે આદેશ આપ્યા છે કે સિયાન શહેરના લોકોને જ્યાં સુધી જરૂરી ન હોય શહેર ન છોડવાના આદેશ આપ્યા છે. 100થી વધુ દેશોમાં ફેલાયો ઓમિક્રોન. ઓમિક્રોનના વધતા કેસના કારણે ઘણા દેશોમાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. આ વેરિયન્ટ 100થી વધારે દેશમાં ફેલાઈ ચૂક્યો છે. બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે. તેથી અહીં ટ્રાન્સપોર્ટ પર કડક નિયમો લગાવવામાં આવ્યા છે. બ્રિટનમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ ચેતવણી આપી છે કે નવી લહેર વધારે જોખમી બની શકે છે. લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. But I also recognize that people have been waiting to hear whether their Christmas plans, your Christmas plans, are going to be affected. So what I can say tonight is that naturally we can't rule out any further measures after Christmas, and we're going to keep a constant eye on the data. We'll do whatever it takes to protect public health. But in view of the continuing uncertainty about several things, severity of Omicron, uncertainty about the hospitalization rate or the impact of the vaccine rollout and the boosters, we don't think today that there is enough evidence to justify any tougher measures before Christmas. And we continue to monitor Omicron very closely, and if the situation deteriorates, we will be ready to take action if needed. જોકે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ક્રિસમસ સમયે ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાગુ કરવાની મનાઈ કરી છે. બ્રિટનમાં ઓમિક્રોનથી અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઓમિક્રોનનો ડર એટલો બધો વધી રહ્યો છે કે સરકારે ઓમિક્રોનના સંભવિત ખતરાને જોતા દેશમાં વેક્સિનનો બુસ્ટર ડોઝ લગાવવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. WHOએ પહેલા કહ્યું હતું કે ઓમિક્રોન વાયરસ માઇલ્ડ એટલે કે ડેલ્ટા જેટલો ઘાતક વાયરસ નથી, પણ હવે જે રીતે તે ફેલાઈ રહ્યો છે અને મોત થઈ રહ્યા છે તે જોતા હવે વાયરસ માઇલ્ડ વાયરસ નથી લાગી રહ્યો. ઓમિક્રોન બ્રિટનમાં ઝડપથી ફેલાતા બ્રિટનમાં વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બ્રિટનમાં આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી ચૂક્યા છે, જો આ રીતે કેસો વધી રહ્યા છે તો આરોગ્ય સેવાઓ ઘૂંટણીએ પડી શકે છે. એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો પહેલેથી સુરક્ષાના યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો એપ્રિલ 2022 સુધીમાં UKમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને કારણે 25,000 થી 75,000 લોકોના મોત થઈ શકે છે. આ સ્ટડી લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને દક્ષિણ આફ્રિકાના સ્ટેલનબોશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. તે સાચું છે કે ક્રિસમસ અને ન્યૂ યરને લઈ પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ગેટ ટુગેધર કોણ નહીં કરવા માગતું હોય, કોણ એવું ઇચ્છતું હશે કે ઉજવણી પ્રસંગે તે ઘરમાં બંધ રહે. 2021નું વર્ષ જવાનું છે, પણ COVID-19 હજી નથી ગયો. આ જ સત્ય છે અને તેનો સામનો આપણે કરવાનો છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. શું નવા વર્ષે ત્રીજી લહેર આવવાનું નક્કી છે? દક્ષિણ આફ્રિકાથી નીકળેલા ઓમિક્રોન વેરિયન્ટના કેસ આપણા દેશમાં સતત વધી રહ્યા છે. ઓમિક્રોન કેસોનો આંકડો 280ને પાર કરી ગયો છે. કેસોની ઝડપ જે રીતે વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે 2 વૈજ્ઞાનિકો જેમણે 2022ના ફેબ્રુઆરીમાં જે ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરી છે તે સાચી ન પડી જાય. ભારતમાં ડેલ્ટા વેરિયન્ટને લઈ જે બીજી લહેર આવી હતી તેની તબાહીને કોઈ ભૂલી શકે તેમ નથી. લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, ઓક્સિજનની ઇમરજન્સી થઈ ગઈ હતી. હવે દેશમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં ઓમિક્રોનના કેસ 280ને પાર. ઝડપથી ફેલાતો ઓમિક્રોન લાવશે ત્રીજી લહેર?
દેશમાં એમિક્રોનના કેસોની સ્પીડ વધી રહી છે. 2 ડિસેમ્બરે એમિક્રોનનો પ્રથમ કેસ આવ્યો હતો. 21 દિવસમાં કેસ 280ને પાર થઈ ગયા. અત્યારે ઓમિક્રોનના કેસ મામલે દિલ્હી પહેલા નંબરે છે, જ્યારે મહારાષ્ટ્ર બીજા નંબરે છે. અને ઓમિક્રોન વાયરસમાં એક વસ્તુ છે કે એની ઇન્ફેક્ટિવિટી, એની સંક્રમણ કરવાની શક્તિ ખૂબ જ જબરજસ્ત છે. એટલે એક જણને ઓમિક્રોન થયો હોય અને એક રૂમમાં 50 લોકો હોય તો મેક્સિમમ લોકોને અફેક્ટ કરવાની શક્તિ એનામાં ખૂબ છે. પણ એની સામે સારી વાત એ છે, જે યુરોપ અમેરિકાના જે ડેટા આવ્યા, કેનેડા, યુરોપ, અમેરિકા, બધી જગ્યાના, કે આ વાયરસમાં એની ઇન્ફેક્ટિવિટી આટલી બધી છે પણ મૃત્યુદર અતિશય ઓછો છે. એનો અર્થ એવો નથી કે આપણે બધી વસ્તુઓ લાઇટલી લેવી જોઈએ. હજુ પણ આપણે COVID-19ના જે એટિકેટ છે કે બને એટલા ટોળા એવોઇડ કરવાના, અને અમુક રીતનું તમારે માસ્કનો એટિકેટ અમુક જગ્યાએ તમારે રાખવો પડે, હેન્ડ સેનિટાઇઝેશન, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, આ બધું ચાલુ રાખવું પડશે. ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 30 કેસ નોંધાયા છે. વડોદરામાં ઓમિક્રોનના સૌથી વધુ 10 કેસ નોંધાયા છે. ઓમિક્રોન સાથે રાજ્યમાં કોરોનાના કેસોએ પણ ઉથલો માર્યો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશ અને ખાસ કરીને ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ સરકાર માટે પણ ચિંતાનો વિષય છે. વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સરકારે ટેસ્ટ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો છે. 1 ડિસેમ્બરથી સ્ટાર્ટ કરીને 23 તારીખ સુધીમાં 31,158ની આસપાસ ટોટલ ઇન્ટરનેશનલ પેસેન્જર આવેલા, એમાં હાઈ રિસ્ક કન્ટ્રી અને લો રિસ્ક બંનેમાંથી આવેલા છે. એમાંથી 3800 ઉપરનું આપણું સેમ્પલિંગ કરેલું છે RT-PCR. એમાંથી લગભગ 21 જેટલા જે પણ પોઝિટિવ કેસ આવેલા એ તમામને આપણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમુક જે પણ નેગેટિવ પેશન્ટ અથવા તો જેના ટેસ્ટ નેગેટિવ આવેલા છે હાઈ રિસ્ક કન્ટ્રી, એ લોકોને ફરજિયાત 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાનું છે. અને જે હાઈ રિસ્કમાંથી આવેલા છે એમના 4th અને 8th દિવસે ફરી પાછું રિપીટ RT-PCR ટેસ્ટ કરવાનું હોય છે. હજુ સમય છે, સુધરી જજો, કારણ કે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ રોજેરોજ વધી રહ્યા છે. જોકે કેસ વધતા તંત્ર સજ્જ થઈ ગયું છે. તંત્ર સાથે જનતા પણ તકેદારી રાખે તે જરૂરી છે. પરંતુ કેસ વધવા છતાં લોકો બેફિકર છે. ST સ્ટેન્ડ પર ગાઈડલાઈનની 80-80 જોવા મળી. લોકો માસ્ક વિના જોવા મળ્યા. કેસ વધી રહ્યા છે, સાથે જ ઓમિક્રોનના પણ કેસ છે તે વધી રહ્યા છે. આપ જોઈ શકો કે બસ સ્ટેશન ઉપર છે, સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે વિના મૂલ્યે વેક્સિન પણ આપવામાં આવી રહી છે અને ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે આ બસ સ્ટેશન ઉપર હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર થાય છે, પરંતુ માત્ર ને માત્ર 50-60 જેવા લોકો છે તે ટેસ્ટ કરાવતા હશે. એટલે કે લોકોમાં હજુ પણ જાગૃતિ નથી કે જે રીતે કેસ વધી રહ્યા છે, સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે લોકોની જવાબદારી છે કે લોકો પણ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરે. પરંતુ આ બસ સ્ટેશન ઉપરના સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટાભાગના લોકો છે તે માસ્ક વગરના જોવા મળી રહ્યા છે. ઓમિક્રોનથી બાળકોને પણ ખતરો. દેશમાં ચિંતાની વાત તે છે કે ઓમિક્રોન બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. કોરોનાને લઈ અત્યાર સુધી જેટલા પણ વેરિયન્ટ આવ્યા તેમાં રાહતની વાત તે રહી કે બાળકોમાં આ વેરિયન્ટની અસર ઓછી જોવા મળી. એમ કહીએ કે ન બરાબર જોવા મળી, પણ હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા અને યુકેના ડેટા પ્રમાણે આ વેરિયન્ટ બાળકોને ઝપેટમાં લે છે. બાળકોમાં હવે મધ્યમથી લઈને ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે. ઓછી ઇમ્યુનિટીના બાળકોમાં ઓક્સિજનની તકલીફ, સપોર્ટિંગ થેરપી અને વધારે સમય સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂર ઊભી થઈ છે. પહેલાંની સરખામણીએ બાળકોમાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. જે દેશોમાં ઓમિક્રોન જોવા મળ્યો છે ત્યાં બાળકોમાં ઓમિક્રોનના કેસ 2-3 ગણા વધ્યા છે. બાળકોમાં કેસ વધવાનું કારણ તે પણ છે કે બાળકોને હજુ સુધી રસી પણ નથી લાગી. તેવામાં બાળકો સ્કૂલ કે બહાર જાય તો તેમના અને પરિવારના સભ્યોમાં ખતરો વધી શકે છે. બાળકોથી તેમના માતા પિતા અને વૃદ્ધોને સંક્રમિત થવાનો ખતરો વધુ રહેશે. તેવામાં જરૂરી છે કે બાળકોની જે રૂટીન લાઈફ છે તેમાં થોડું પરિવર્તન લાવવામાં આવે. સંક્રમણથી બચવા માટે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં આવે. બાળકોને ઘરનું ખાવાનું અને સિઝનલ ફળ અને શાકભાજી ખવડાવવામાં આવે. સ્ટ્રોંગ ઇમ્યુનિટી માટે બાળકો બહાર રમે તે પણ જરૂરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ 6 મહિનાની અંદર જ દેશમાં બાળકો માટે
નોવાવેક્સ કોવિડ વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી છે. ભારતમાં બાળકોની કોરોના વેક્સિનની તૈયારી થઈ રહી છે, જ્યારે વિદેશમાં આ પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. ચીન આ મામલે ઘણું આગળ નીકળી ગયું છે. બાળકોમાં નોર્મલી એડલ્ટ્સ કરતાં રોગપ્રતિકારક શક્તિ, નેચરલ રોગપ્રતિકારક શક્તિ વધારે હોય એ વાત છે, પણ એની સામે બાળકોમાં થઈ શકે અને એવા કેસીસ આવે છે. મને એવું લાગે છે કે મા બાપનું કામ છે કે ઘરના લોકોનું કામ છે કે કોવિડ એટિકેટમાં બરાબર ટાઈટ રહે છોકરું, કે એને ખબર જ હોવી જોઈએ કે આ મારે કરવાનું જ છે, મારે માસ્ક પહેરવાનો જ છે, મારે ટોળા એવોઇડ કરવાના છે, કોઈ તાવવાળો અને સંક્રમિત વ્યક્તિ હોય એની નજીક નથી જવાનું, અને આ બધું, અને અમુક સેનેટાઇઝેશનના એટિકેટ, આ બધું ખબર હોય અને સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલના ટીચર્સ અને પ્રિન્સિપલ અને સ્કૂલના મેનેજમેન્ટે આ જ વસ્તુનું ધ્યાન રાખવું પડે. કે ઘણી વખતે શું થાય કે ઘરે આટલું બધું રિસ્ટ્રિક્શન હોય અને સ્કૂલમાં રિસ્ટ્રિક્શન છૂટી જાય તો ત્યાં આગળ એ લોકો લિબર્ટી લઈ શકે, પણ એ બધા લેવલે તકેદારી રાખવામાં આવે. અને પછી ઓફકોર્સ જ્યારે પણ વેક્સિન બાળકો માટે એક વખત અપ્રૂવ થઈને ખુલશે અને એમને મળી જાય તો આપણે ઘણે ખરે અંશે બાળકોને, મોટાભાગના બાળકોને આનાથી જે ખતરાજનક પરિસ્થિતિ ઊભી થતી બચાવી શકે. ઓમિક્રોનના અત્યાર સુધીના સૌથી ચેપી વેરિયન્ટ હોવાની આશંકાએ ભારત જેવા દેશો માટે જોખમ વધારી દીધું છે. ભારતમાં હજુ અડધાથી પણ ઓછી વસ્તી ફૂલ્લી વેક્સિનેટેડ હોવાથી ઓમિક્રોન ફેલાવાની હાલતમાં સ્થિતિ બગડવાનું જોખમ વધી ગયું છે. ભારતમાં લગભગ 60% વસ્તીને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અને 40%થી ઓછી વસ્તીને જ બંને ડોઝ લાગ્યા છે. તેવામાં કોરોનાના નવા વેરિયન્ટને કોરોના ગાઈડલાઇનથી હરાવીએ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું છે. રજા આપશો. નમસ્કાર.